नमस्कार दर्शक मित्रों, यस डॉक्टर कार्यक्रम में आपनु स्वागत है, हूँ छु देवांग। दर्शक मित्रों, आप जानो छो तेम कि यस डॉक्टर कार्यक्रम में आपणे जे ते रोगना निष्णात डॉक्टरो साथे ते रोगनी संपूर्ण विगतो मेळवता होईए छे अने आपणामां केटलीक प्रवर्तती अंधश्रद्धा अथवा तो एटलीक एवी मान्यताओ ए पण आ प्रोग्राम थकी आपणे दूर करवानो प्रयत्न करता होईए छे। दर्शक मित्रों, आजे आपणे वात करवी छे लीवर ने लगता रोगो विशे अने लीवर ट्रांसप्लांट विशे। खरेखर लीवर ने लगता रोगो शुं छे अने लीवर ट्रांसप्लांट क्यारे करवुं जोईए, लीवर ट्रांसप्लांट कर्या पछी जीवन केवुं होय छे पेशंट नुं, शुं शुं तकेदारी राखवी जोईए, खर्चो केटलो आवतो होय छे अने कया पेशंट ने ज लीवर ट्रांसप्लांटेशन नी जरूर पड़ती होय छे, ए बाबते आजे संपूर्ण विगत साथे यस डॉक्टर मां चर्चा करीशुं। दर्शक मित्रों, लीवर ट्रांसप्लांटेशन अने लीवर ने लगता रोगों की ज्यारे चर्चा करवी छे त्यारे गुजरातनी अने आम तो खास करीने देश दुनिया में जे हॉस्पिटल नुं नाम छे मरिंगो सिम्स हॉस्पिटल अने तेना निष्णात डॉक्टरो आजे आपणा स्टूडियो में हाजर छे। डॉक्टर भावेश भाई ठक्कर के जेओ कंसल्टंट गेस्ट्रो एंट्रोलॉजिस्ट छे एट मरिंगो सिम्स हॉस्पिटल में, भावेश भाई आपनुं स्वागत छे। अने दर्शक मित्रों, बीजा डॉक्टर छे डॉक्टर विकास पटेल के जेओ डायरेक्टर छे इंस्टिट्यूट ऑफ एचपीबी सर्जरी एंड लीवर ट्रांसप्लांटेशन एट मरिंगो सिम्स हॉस्पिटल माथी। विकास भाई आपनो पण स्वागत छे। थैंक यू। सौथी पहेला विकास भाई आपने ज पूछवानुं के ज्यारे लीवर नी आपणे वात करी रह्या छे तो पहला तो दर्शक मित्रों ने कहो के लीवर नुं काम शुं छे आपणा शरीर नी अंदर। દેવાંગ ભાઈ, લીવર આપણા શરીરનું બહુ જ મહત્વનું અંગ છે। જેમ ઘરમાં રસોડું હોય એમ આપણા શરીરનું રસોડું એટલે કે લીવર। અચ્છા। જેમ આપણને રોજબરોજની જિંદગીમાં ખાવા પીવાનું ખાઈએ એ પાચન થવા માટે, એમાંથી ટોક્સિન્સ જે કોઈ એને ક્લિયર કરવા માટે, લોહીના ઘટકો જે લોહી ક્લોટ થાય એના માટેના જે પ્રોટીન્સ હોય એ બનાવવાનું કામ, આલ્બ્યુમિન જે આપણા શરીરમાં બહુ જ મહત્વનો રોલ પ્લે કરે છે એ બનાવવાનું કામ, પછી પિત્ત બનાવવાનું જે પાચન માટે બહુ જ મહત્વનું છે, જે આપણે ફેટ કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ જેનું ડાયજેશન કરવા માટે પિત્ત જોઈએ, એનું બનાવવાનું કામ લીવર કરે છે। લીવર એ આપણા શરીરમાંથી ટોક્સિન ક્લિયર કરવાનું પણ મહત્વનું કામ કરે છે। ઓકે। અચ્છા, હવે લીવર ફેલ થયું કે લીવરમાં કંઈક ગડબડ થઈ તો એ આપણને ખબર કેવી રીતે પડે અને પછી એ સ્ટેજ ઉપર આપણે જ્યારે પહોંચીએ કે ડોક્ટર સાહેબ કહે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે, એ એક એવો સ્ટેજ એટલે એના લક્ષણો શું? જો લીવર બે સંજોગોમાં ખરાબ થાય, એક હોય છે એક્યુટ લીવર ફેલિયર, એક હોય છે ક્રોનિક લીવર ફેલિયર। એક્યુટ લીવર ફેલિયર જે કહીએ એમાં બધું જ અચાનક થતું હોય છે અને અચાનક થાય એટલે કે નોર્મલી આપણે બધાને બાળપણમાં જોયું હોય કે આજુબાજુમાં થયું હોય વાયરલ હિપેટાઇટિસ, જે મોસ્ટ કોમન કારણ હોય એક્યુટ લીવર ફેલિયર થવા માટેનું। મોસ્ટ કોમન કારણ શું છે? વાયરલ ઇન્ફેક્શન, જેમાં હિપેટાઇટિસ બી આવે, હિપેટાઇટિસ એ આવે અને હિપેટાઇટિસ ઈ ક્યારેક આવે, એ મેઇન। અને ત્યારે શું થાય તો પેશન્ટને તાવ આવે થોડાક દિવસ માટે, પછી આખો પીડી થવાનું ચાલુ થાય અને વિધિન 1 to 2 weeks ટાઈમમાં, 1 થી 2 અઠવાડિયા પેશન્ટ બેભાન થઈ જાય, પેટમાં પાણી ભરાય એવું થવાના ચાન્સીસ રહેતા હોય છે। અને બીજો સ્ટેપ, બીજું જે ટાઈપ છે એ છે ક્રોનિક લીવર ફેલિયર, ક્રોનિક લીવર સિરોસિસ જે કહીએ, એમાં પેશન્ટનું યુઝવલી ધીરે ધીરે સમય પછી એટલે કે 5 વર્ષ 7 વર્ષના નુકસાન પછી લીવર ખરાબ થતું હોય છે એવું, જેમાં મોસ્ટ કોમન કારણો આવે ક્રોનિક હિપેટાઇટિસ બી, ક્રોનિક હિપેટાઇટિસ સી અને આલ્કોહોલ અને બીજા એવા મુખ્ય કારણો આવતા હોય છે। ઓકે વિકાસભાઈ, હવે આ બે કારણો છે, એ બે કારણો પાછળ લીવર ફેલ્યોર થવાનું જવાબદાર પરિબળ કયા ગણી શકાય? એટલે લાઇફસ્ટાઇલ ગણી શકાય જવાબદાર, કે પછી ક્યાંક કોઈ અધર ડિસીઝ હોય, કોમોર્બિડિટી હોય એને ગણી શકાય? તો લીવર ફેલિયરનું આપણે જેમ સાહેબે કહ્યું એમ જો જોઈએ કે સૌથી વધારે પ્રકારના દર્દી કયા હોય છે કે જેને લીવર ફેલિયર થતું હોય, તો એના અંદર સૌથી મુખ્ય કારણ આપણા સ્ટેટની અંદર કે જે એડલ્ટની વાત કરીએ તો એમાં આલ્કોહોલ મિસયુઝ અને એક મેદસ્વીતા એટલે કે ફેટી લીવર ડિઝીઝ અત્યારે જોવા મળ્યું છે કે જે વ્યક્તિઓને આ રિસ્ક ફેક્ટર હોય એમને બહુ જ વધારે ચાન્સ છે કે 5 થી 10 વર્ષમાં એમનું લીવર ફેલ થઈ શકે। એટલે એ સિવાય તમે જોવા જાઓ તો હિપેરાઇટિસ બી થઈ ગયું, હિપેરાઇટિસ સી થઈ ગયું અને બીજા ઘણા કારણો છે જે નાના બાળકોમાં થતું હોય, જેમ કે વિલ્સન્સ ડિઝીઝ, તો આ બધા કોમન જે
कारणों छे जेना कारणे आ थतुं होय। हवे आमां केम आवुं थतुं होय तो आपणा जे समाजमां अने अत्यारे जे लाइफस्टाइल छे लोकोनी एना अंदर छेल्ला दशेक वर्षथी घणो ज फेरफार आवेलो छे। जे व्यक्तिओ पहेला घरनी बहार निकळता एक्सरसाइज करता स्पोर्ट्स करता हवे ए बधा एक्टिविटीज ओछी करी दीधी छे। एना कारणे जे मेदस्विता અને જે ફેટી લિવર ડિઝીઝ એનું પ્રમાણ વધ્યું છે એ સાથે આપણે જોઈએ તો 40-60 વર્ષની ઉંમરમાં ડાયાબિટીસનું પણ ખૂબ પ્રમાણ જોવા મળ્યું છે। તો આ બધા દર્દીઓને લિવર ફેલ થવાનું કારણ લિવર ફેલ થવાનું વધારે એમનામાં જોવા મળ્યું છે। એટલે આવતા 5-10 વર્ષમાં એમ કહેવાય કે ભારતભરમાં દુનિયાના અંદર સૌથી વધારે લિવરના પેશન્ટ્સ હશે અને એમાંથી બહુ બધા દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડશે। વિકાસભાઈ, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કારણ કે તમે બહુ સાચી વાત કરી કે આવનાર 5 વર્ષની અંદર તો હજુ આ પેશન્ટમાં વધારો થશે લિવરના દર્દીઓની સંખ્યામાં, અને એટલે જ આજે આપણે આ લોકોને જાગૃત કરવા માટે થઈને અને અવેરનેસ માટે આપણે આ લોકોને માટે શો કરી રહ્યા છે। પણ વિકાસભાઈ, ટ્રાન્સપ્લાન્ટેશનનો સ્ટેજ જ્યારે આવે છે તો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે તો કોણ ડોનેટ કરી શકે લિવર, અને બીજું કે ડોનેટ કર્યા પછી જે પેશન્ટ જે છે લિવરનું જેને ટ્રાન્સપ્લાન્ટેશન થયું છે એ કેટલા ટાઈમ સુધી સર્વાઈવ કરી શકતો હોય છે? જો લિવર ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો લિવર ફેલિયરના અંદર એક એવો તબક્કો આવે જ્યાં હવે જે દર્દીનું જે લિવર છે એને સપોર્ટ નથી કરી શકતું, તો એના જે અમુક લક્ષણો હોય જેમ કે કમળો વધારે થવો, પેટમાં પાણી ભરાવવું, વારંવાર આ પાણી કઢાવવા જવું પડવું, કે પછી ચેપના કારણે વારંવાર દાખલ થવું, તો આ બધા એવા સંજોગો છે કે જ્યાં આપણે એવું કહી શકીએ કે હવે લિવર ડીકમ્પેન્સેટ થયું છે। એને ડીકમ્પેન્સેટેડ સિરોસિસ એ રીતે નામ આપવામાં આવ્યું। ડીકમ્પેન્સેટેડ સિરોસિસ એ લિવર ટ્રાન્સપ્લાન્ટનું એક ઇન્ડિકેશન છે। તો એવા દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિશે વિચારવું જોઈએ। હવે લિવર ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતે થાય? તો દર્દીનું સંપૂર્ણ લિવર ખરાબ છે એટલે દર્દીનું લિવર તો આપણે આખું એના શરીરમાંથી કાઢવું જ પડે, એની જગ્યાએ કયું લિવર બેસાડવું? તો એની જગ્યાએ કાં તો એના ઘરના રિલેટિવમાંથી કોઈ પણ દર્દી હોય જેને સ્વસ્થ હોય અને એના લિવર એની જોડે પૂરતો જથ્થો હોય લિવરનો, તો એમાંથી લિવરનો એક ટુકડો પેશન્ટને આપી શકાય। અને બીજું છે કે કોઈ બ્રેન ડેડ વ્યક્તિ હોય અને એના રિલેટિવ્સ એ દાન કરવા માટે ઈચ્છુક હોય તો એવા બ્રેન ડેડ વ્યક્તિના બોડીમાંથી લિવર, કિડની ઇત્યાદિ અંગ કાઢવામાં આવે, એમાંથી લિવર આ જે પેશન્ટને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે। તો બે રીતે લિવર ટ્રાન્સપ્લાન્ટ થાય, એક હોય કેડેવરિક એટલે કે જે બ્રેન ડેડમાંથી મળતું હોય એ, બીજું હોય લિવિંગ ડોનર એટલે કે જીવિત કોઈ પેશન્ટના રિલેટિવ હોય એ દાન કરે। તો બે રીતે કરવામાં આવતું હોય છે। ટ્રાન્સપ્લાન્ટ પછી પેશન્ટને કેટલું જીવન મળે તો એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે આપણે ઓપરેશન કરી દઈએ અને ઓપરેશન પછી શું ફાયદો થશે? એક્ઝેક્ટલી, તો નવું લિવર જે લગાવવામાં આવે તો એ નવું લિવર એ પેશન્ટ સાથે બાકીની આખી લાઈફ એ પેશન્ટ એની સાથે જીવી શકે। હવે જોવામાં આવે કે જે પેશન્ટના ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તો એ પેશન્ટનું જે લાઈફ સ્પેન કેટલો, તો એવું કહેવાય કે 10 વર્ષ કે 10 વર્ષના અંતે 100 દર્દીના ઓપરેશન કર્યા હોય તો એમાંથી 70-80 દર્દી જીવતા હોય, અને જો આપણે 20 વર્ષના અંતે જોઈએ તો 60-70 દર્દી જીવતા હોય। આ દર્દીઓમાં મૃત્યુ થવાનું કારણ એમની એજ છે, એમને કોઈ હાર્ટ એટેક આવે કે એમને કિડની ફેલ થાય એ કારણ છે, નહીં કે એમનું લિવર કઈ ખરાબ થઈ જાય। અચ્છા, તો એમનું લિવર છે એ જ્યાં સુધી સાચવે ત્યાં સુધી ચાલી શકે। ઓકે, એક બીજો સવાલ એ કે તમે લિવિંગ ડોનરની જે વાત કરી એમાંથી જો એ ભાગ કાઢી નાખવામાં આવે તો પછી એ ફરીથી ત્યાં એ લિવર પાછું એક્સપ્લાન્ટ થતું હોય છે, એ કઈ રીતના સર્વાઈવ કરતા હોય છે? લિવર એક એવો ઓર્ગન છે આપણા બોડીમાં અપાર્ટ ફ્રોમ મતલબ વાળ, નખ કે જેને કાપવામાં આવે તો એ ઉગી જાય, બિલકુલ, તો આ એની ખાસિયત છે અને આ ખાસિયતનો ઉપયોગ કરી અને આ પ્રિન્સિપલનો યુઝ કરી અને લિવર ડોનેશન પોસિબલ થયું છે। આમ જોવા જાય તો લિવર એક જ અંગ છે, બે અંગ નથી કે એક આપી દઈએ, પણ લિવરને 70% સુધી જો લિવર શરીરમાંથી કાઢી નાખવામાં આવે તો પણ જે વધેલું 30% છે એ વિધિન 3 અઠવાડિયામાં એ પાછું 90-95% જેટલું રીગ્રો થઈ જાય। એટલે વજનની દ્રષ્ટિએ જોઈએ તો
સામાન્ય રીતે એડલ્ટની અંદર લીવરની જે વજન છે એ એક લગભગ 1.5 કિલો જેટલું હોય. 1.5 કિલો માંથી 1 કિલો દાન કરવામાં આવે તો પાછું 1.5 કિલો થતા એને 3 અઠવાડિયા થાય. ઓકે, અચ્છા, લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી પેશન્ટની લાઇફસ્ટાઇલ કેવી હોય છે અને મેડિસિન્સ ક્યાં સુધી લેવાની હોય? ખૂબ જ સરસ ક્વેશ્ચન. કારણ કે જો ટ્રાન્સપ્લાન્ટ કરીએ એના પહેલા વર્ષમાં એની જે મેડિસિન છે એને આપણે સ્પેસિફિક મેડિસિન આપીએ એને કહેવાય ઇમ્યુનો સપ્રેસિવ મેડિસિન. ઓકે, એટલે ઇમ્યુનો સપ્રેસિવ મેડિસિન શું કરે કે આ પેશન્ટનું જે રોગ પ્રતિકારક શક્તિ છે જેને ઇમ્યુનિટી કહીએ આપણે, એ ઇમ્યુનિટીને દબાવી દે અને એના કારણે એ પેશન્ટ છે એ નવા જે લીવર પ્રસ્થાપિત કર્યું છે એ લીવરને એક્સેપ્ટ કરી લે. એટલે આ ઇમ્યુનો સપ્રેસિવ મેડિસિન છે એ પહેલા વર્ષમાં ખૂબ વધારે પ્રમાણમાં આપવામાં આવે છે અને એના પછી પહેલા વર્ષ પછી એમની મેડિસિન ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. લગભગ સવારે 1 ગોળી સાંજે 1 ગોળી એ રીતે ચાલતું હોય. અચ્છા, અને આ દર્દીઓ એમના પહેલા વર્ષ પૂર્ણ થયા બાદ બધું જ કરી શકે, ટ્રાવેલ કરી શકે, જાત્રાએ જઈ શકે, વિદેશ ફરી શકે, બધું પોતાનું કામ કરી શકે. કારણ કે વર્ષ પછી એમને જે ઇન્ફેક્શન લાગવાની શક્યતા છે ઘણી ઓછી છે. ઓકે, કારણ કે એમની મેડિસિન ઓછી કરી દેવામાં આવી છે. ઓકે, હળવી એક્સરસાઇઝ પણ કરી શકતા? હળવી એક્સરસાઇઝ કરી શકે. અમારા લીવર ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ મેરેથોન દોડે છે, હાફ મેરેથોન પૂરી કરે છે. એમના પોતાની ગેમ્સ હોય છે, બેઝિકલી ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ, કે એના અંદર બધા ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ ભાગ લે અને અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સમાં કમ્પીટ કરે. ગુડ. ભાવેશભાઈ, આજે જયારે તમારી સાથે બેસવાનું હતું ત્યારે કેટલાક સર્ચ કરતો હતો લીવર વિશે. લીવર રીજનરેશન એટલે શું? આ એક શબ્દ છે. સારો ક્વેશ્ચન દેવાંગભાઈ. જેમ વિકાસભાઈએ આપણને કીધું, લીવર રીગ્રો થઈ જાય. રીજનરેશન મતલબ નવા સેલ્સ ડેવલપ થાય, કાં તો એ જે કંઈ સેલ્સ છે એનું સાઈઝ મોટું થાય. મોસ્ટલી આપણું લીવર છે એનો બેઝિક પ્રિન્સિપલ છે લીવરના સેલની સાઈઝ મોટી થાય અને મદ અંશે અને થોડા ઘણા પ્રમાણમાં લીવરના સેલ નવા બને. એટલે રીજનરેશન મતલબ લીવર બનીને મોટું પોતાની સાઈઝનું થઈ જાય. એટલા માટે જ લીવર લિવિંગ ડોનર, લીવર ડોનેશન એટલે જ સક્સેસફુલ છે કે કોઈ બી દર્દીના સગામાંથી કાપીને આપણે લગાવીએ તો એ રીજનરેટ થઈ અને પહેલા જેવું જ 3 અઠવાડિયામાં સાઈઝ થઈ જતું હોય છે. ઓકે, એટલે એને આપણે રીજનરેશન કહી શકાય. બિલકુલ સાચી વાત. તો દર્શક મિત્રો, લીવર એટલે શું છે? લીવર આપણા શરીરની અંદર કેવી રીતે કામ કરે છે? લીવરને લગતા રોગો શું છે? એની દવાઓ શું છે? લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવો તો એ કોણ કરી શકે? કરાયા પછી શું તકેદારી રાખવી? આ ઘણી બધી વાતો કરી વિકાસભાઈ અને ભાવેશ ટ્રાન્સપ્લાન્ટેશન વિશે. અને વિશ્વની ખ્યાતનામ હોસ્પિટલ મરિંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર્સ આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે, તેમની સાથે જ આપણે ચર્ચા કરી રહ્યા છે. બ્રેક પહેલા જે વાતો થઈ, ટ્રાન્સપ્લાન્ટેશનની વાતો થઈ કે એના કારણોની વાતો થઈ, તો વિકાસભાઈ હવે મારે એ પૂછવું છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી એ સક્સેસ રેશિયો રેટ કેટલો? સક્સેસ રેટની વાત કરીએ તો આપણે સક્સેસ રેટ એ પેશન્ટ 1 વર્ષના અંતે, 5 વર્ષના અંતે, 10 વર્ષના અંતે કેટલા દર્દીઓ ઓપરેશન પછી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે એના આધાર પર આપણે એને સક્સેસ રેટ ગણતા હોઈએ છીએ. તો 1 વર્ષના એન્ડમાં 90-95% સક્સેસ રેટ, એટલે 90-95% દર્દીઓ ઓપરેશન પછી જીવતા, સ્વસ્થ જીવતા હોય છે. આ જ રેટ ધીરે ધીરે ઓછો થાય જેમ સમય આગળ વધતો જાય. એમ 5 વર્ષના એન્ડમાં આપણે જોઈએ તો 85-90% પેશન્ટ્સને સ્વસ્થ જીવન મળતું હોય છે અને 10 વર્ષ જોઈએ તો 80% અને 20 વર્ષના એન્ડમાં 70%. એટલે 100 માંથી 70 દર્દીઓ જેમનું નવજીવન આપણે આપ્યું હોય એ 20 વર્ષના એન્ડમાં પણ સારું જીવન જીવતા હોય છે. ક્યાં વાત, એટલે સક્સેસ રેશિયો ખૂબ ઊંચો છે. રિસ્ક ફેક્ટર કેટલું? ઓપરેશન દરમિયાન એવું કહેવાય કે આ જે સક્સેસ રેટ મેં તમને કીધો કે 1 વર્ષના એન્ડમાં 90-95% સક્સેસ રેટ છે, એનો અર્થ એ થયો કે પહેલા વર્ષમાં કોઈ કોમ્પ્લિકેશનના કારણે 5-10% દર્દીઓને તકલીફ થતી હોય છે. ઓકે, 5-10% દર્દીઓ એવા હોય કે 100 માંથી 5-10 દર્દીઓ. અચ્છા ભાવેશભાઈ, એવી કોઈ વેક્સિન કે એવી કોઈ મેડિસિન્સ કરી કે જે પહેલેથી ક્યોર કરી શકાય લીવરને લગતા રોગ કે ટ્રાન્સપ્લાન્ટ ના કરવું પડે એ માટે? જો દેવાંગભાઈ, લીવર સિરોસિસ ના થાય, આમાં મહત્વનું વસ્તુ એ, કોઈ વેક્સિન એવી અવેલેબલ છે જેનાથી લીવર સિરોસિસ ના થાય, લીવર ડેમેજ ના થાય? તો હિપેટાઇટિસ બી એક એવો વાયરસ છે જેની વેક્સિન અવેલેબલ છે. 2006 પછી એ આપણા નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં કમ્પલસરી છે. એટલે 2006 પછી જન્મેલા બધા જ બાળકોને એઝ અ પ્રોટોકોલ હિપેટાઇટિસ બીની વેક્સિન આપવામાં આવી છે. પણ આપણે જે 2006 પહેલા બધા જન્મેલા છીએ એમને કોઈ હિપેટાઇટિસ બીની વેક્સિન આપી નથી.
જ્યાં સુધી કે આપણે જઈને કહીએ ચેક ન કરીએ ત્યાં સુધી આપણને હિપેટાઇટિસ બી વાયરસ નું ઇન્ફેક્શન છે કે નહીં એ પણ ખબર ના હોય. એટલે હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી આ વાયરસ બધા સાયલન્ટ કિલર્સ કહેવામાં આવે કે આપણા શરીરમાં હોય પણ જ્યાં સુધી લિવર એક લિમિટથી વધારે ખરાબ ના થાય ત્યાં સુધી આપણને ખબર પણ ના પડે. અને હિપેટાઇટિસ બી એ વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે. જો તમે હિપેટાઇટિસ બી વેક્સિનના 3 ડોઝ જે શિડ્યુલ છે 0 ડે 1 મંથ અને 6 મંથ એ પ્રમાણે લઈ લો તો તમને આ જન્મમાં હિપેટાઇટિસ બી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ 0% જેટલા થઈ જાય. એટલે જે લોકોએ પણ હિપેટાઇટિસ બીની વેક્સિન નથી લીધી એમણે લેવી જોઈએ. આ એક વાયરસ છે જે વેક્સિનથી પ્રિવેન્ટેબલ છે. એટલે એક જ વેક્સિન છે જે અત્યારે આપણે લેવાથી હિપેટાઇટિસ બી ઇન્ડ્યુસ સિરોસિસ અવોઇડ કરી શકીએ છીએ. ઓકે વિકાસભાઈ, લિવર કેન્સરને લિવર ટ્રાન્સપ્લાન્ટેશન ક્યોર કરી શકે? ખૂબ સરસ પ્રશ્ન. હવે લિવર કેન્સર વિશે વાત કરીએ તો આ એક એવું કેન્સર છે જે મોટા ભાગે સિરોટિક લિવર એટલે જેનું લિવર ખરાબ હોય એના અંદર જન્મ લે છે. ઓકે, એટલે જ્યારે લિવરનું કેન્સર લિવરના કોઈ એક ભાગમાં થયું હોય ત્યારે એ ભાગને શસ્ત્રક્રિયા દ્વારા કે કિમોથેરાપી દ્વારા કે રેડિયોથેરાપી દ્વારા એટલા ભાગને અને એટલા કેન્સરના એટલા પાર્ટને આપણે ડિસ્ટ્રોય કરી શકીએ અથવા ઓપરેશન કરીને કાઢી શકીએ. પણ ત્યાં પ્રોબ્લેમ એ આવતો હોય કે બાકીનું જે લિવર છે એ પણ ખરાબ છે અને ભવિષ્યમાં એ દર્દીઓને બાકીના લિવરમાં કેન્સર થવાના ચાન્સીસ પૂરેપૂરા હોય છે. એટલે જ્યારે જ્યારે કોઈને લિવર કેન્સર હોય અને એ બીજા અંગોમાં ફેલાયેલું ન હોય અને એનું લિવર સિરોસિસ હોય ત્યારે જ્યારે આખું લિવર એનું બદલી દેવામાં આવે તો એ દર્દીને નવા લિવરમાં લિવર કેન્સર થવાની શક્યતા નહીવત રહેતી હોય છે. એટલે એક રીતે જોવા જઈએ તો આપણે એ દર્દીને લિવર કેન્સરમાંથી મુક્તિ આપીએ છીએ એને ક્યોર કહેવાય. બાકી બધી ટ્રીટમેન્ટ છે એ ખાલી કંટ્રોલ કરે. અચ્છા, આમ તો મારે હવે આ સવાલ પૂછો કે નહીં પણ ઘણા બધા લોકોના મનમાં એ સવાલ થતો હોય છે કે જો આટલું બધું મોટો રોગ હોય ને લિવર તમે ટ્રાન્સપ્લાન્ટ કરો છો તો પછી એનો ખર્ચો શું આવે? આ લગભગ મોટા ભાગે લોકો આ સવાલ લોકોના મનમાં થતો હોય છે, એ વિશે શું કહેવું? લિવર ટ્રાન્સપ્લાન્ટ એ ખૂબ જ જટિલ શસ્ત્રક્રિયા છે, એક વસ્તુ. બીજી વસ્તુ કે આપણે એના અંદર એવા દર્દી સાથે કામ કરીએ છીએ જે ખૂબ જ બીમાર છે અને એને એવી દવાઓ આપીએ છીએ જેનાથી એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ખૂબ વધારે હોય. એટલે એ દર્દીને બહુ સ્પેશિયલ કેર આપવામાં આવતી હોય છે. એટલે એને આમ જોઈએ તો એક દર્દી અને 10 ડોક્ટર હોય એમાં. સામાન્ય રીતે એક દર્દી અને એક ડોક્ટર હોય અથવા એક ડોક્ટર અને એની સાથે 10 દર્દી હોય. પણ અહીંયા 10 ડોક્ટર સાથે એક પેશન્ટ, એટલે એના કારણે આ જે પ્રોસિજર છે એનો ખર્ચ થોડો વધારે જોવા મળતો હોય છે. આશરે આપણે જેમ ગણતા હોઈએ તો લગભગ 20-21 લાખ રૂપિયાનો ખર્ચ લિવર ટ્રાન્સપ્લાન્ટનો માનીને ચાલી શકાય. અચ્છા વિકાસભાઈ, આપણે પહેલા તમે વાત કરી કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કોને થઈ શકે અને કોણ આપી શકે, પણ નોર્મલી મોટા ભાગે ડોક્ટર્સ કેવા પેશન્ટને લિવર ટ્રાન્સપ્લાન્ટની પણ ના પાડતા હોય છે? એવા દર્દી હોય કે જેને ફોર એક્ઝામ્પલ લિવર કેન્સર હોય અને લિવર કેન્સર બીજા અંગોમાં ફેલાયેલું હોય તો એ દર્દીમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકે. બીજું કે એવા દર્દી કે જેનું લિવર ફેલિયર એટલી હદે આગળ વધી ગયું હોય કે એના અંદર લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું એમના માટે આપણા માટે ટેકનિકલી અશક્ય હોય અને એમના માટે એ સહન ન કરી શકે એ સર્જરી, તો એવા સિચ્યુએશનમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ આપણે અવોઈડ કરતા હોઈએ છે. એના અંદર એજ આવી ગઈ કે કોઈ દર્દી 70-75 યર્સનું હોય, મોર ધેન 75 યર્સ, અને એ ફિઝિકલી ફિટ ના હોય તો આપણે એમાં ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકીએ. કોઈ એવું પેશન્ટ હોય જેના અંદર હાર્ટનું પ્રોબ્લેમ હોય, લિવર સિવાય બીજા અંગોનો પ્રોબ્લેમ હોય કે જે આપણે ક્યોર ન કરી શકીએ, તો એવા સિચ્યુએશનમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એમના માટે જોખમરૂપ થઈ જાય. બિલકુલ, તો એમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. ઓકે, પણ એમાં ઓપરેશન નથી કરી શકતા. બિલકુલ બિલકુલ, તો એવા બધા કેસીસ હોય છે. વિકાસભાઈ, એજ ફેક્ટરની તમે વાત કરી તો લિવરને લગતા રોગોમાં અત્યારે નાના બાળકો પણ સપડાય છે અને એવા કેસીસ સામે આવે છે, તો શું બાળકોને પણ લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે ખરા? આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે લિવર ટ્રાન્સપ્લાન્ટ જ્યારે પહેલી વાર દુનિયામાં થયું ત્યારે એ એકદમ નાના બાળક પર થયું હતું. અને એ વ્યક્તિ અત્યારે 46 વર્ષનું છે, એના પોતાના પણ બાળકો છે. અરે વાહ. એટલે લિવર ટ્રાન્સપ્લાન્ટ નાના બાળકોમાંથી જ ચાલુ થયું અને હવે નાના બાળકોના અંદર લિવરની અમુક બીમારીઓ હોય તો એના લક્ષણો વિશે થોડું હું ટચ કરું. તો બાળક જ્યારે જન્મ લે તો પહેલા અઠવાડિયામાં આપણે જોયું છે થોડો કમળો થતો હોય છે, પણ જો આ કમળો એક અઠવાડિયા પછી પણ ચાલુ રહે તો એને આપણે ચેકઅપ કરતા હોઈએ છીએ
અને એની અંદર એના બાળકના જે લિવરની અંદર જે પિત્તની નસ હોય એ ઘણીવાર એબસન્ટ હોય, મતલબ જન્મજાત હોતી નથી, તો એને એક્સ્ટ્રા હિપેટિક બિલેરી એટ્રેઝિયા એવું કહેવાય, EHBA. તો આ સૌથી કોમન કોઝ છે જેના માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ નાના બાળકોમાં કરવામાં આવે છે. બીજા કારણ હોય જેના અંદર નિયોનેટલ કોલેસ્ટેસિસ સિન્ડ્રોમ, નાના બાળકોના અંદર જન્મ પહેલા ઇન્ફેક્શન લાગી ગયું હોય જેના કારણે એના લિવરના અંદર ઈજા થઈ ગઈ હોય, એ ઈજા એટલી વધારે થઈ હોય કે એમાંથી એ રિકવર ન કરી શકે અને એનું લિવર ખરાબ થઈ જાય. તો એ બીજું કોમન કોઝ છે જેના અંદર નાના બાળકોમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. 100 લિવર ટ્રાન્સપ્લાન્ટ થતા હોય તો એમાંથી લગભગ 5 થી 10 લિવર ટ્રાન્સપ્લાન્ટ નાના બાળકોના થતા હોય, એટલે આ એક બહુ મોટો નંબર છે આમ જોવા જાય તો. અને અને નાના બાળકોને પણ લિવર ડોનેટ કોણ કરી શકે? એટલે નાના બાળકોમાં જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટની વાત આવે ત્યારે એને આપણે લિવિંગ ડોનર પ્રિફર કરીએ, કારણ કે એનું પોતાની સાઇઝ એટલી નાની હોય કે એને નાનકડા લિવરના ટુકડાની જરૂર પડે. તો એ નાનકડો ટુકડો કોઈ એના ફેમિલીમાંથી મધર ફાધર, ગ્રેન્ડ ફાધર કે ગ્રેન્ડ મધર એ લોકો આપી શકે, ઇઝીલી સેફલી આપી શકે. અને જે મોટું લિવર દાન થતું હોય જે બ્રેન ડેડમાંથી, તો એમાંથી પણ નાનકડો ટુકડો કરીને એને આપી શકાતો હોય છે. ઓકે બાજુભાઈ, એક છેલ્લો સવાલ કે લિવરને સ્વસ્થ રાખવું હોય, તંદુરસ્ત રાખવું હોય, એની માટેના ઉપાયો શું? યસ દેવાંગભાઈ, આપણે આખી જ બધી જ વાત કરી લિવર સિરોસિસ, લિવર ટ્રાન્સપ્લાન્ટેશન, પણ એવું કંઈક કરીએ જેથી આપણું લિવર જ હેલ્ધી રહે તો આપણે આ બધું કરવાની જરૂરત જ ના પડે. હવે આના માટે મોસ્ટ કોમન કારણ જેમ આપણે કીધું કે ફેટી લિવર, જેમ આપણે વાત થઈ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે, તો ફેટી લિવર, નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ અને સિરોસિસ થાય તો એના માટે બેસ્ટ વસ્તુ શું કરી શકાય? તો આપણે મેદસ્વીતા કંટ્રોલ કરવાનું, ડાયાબિટીસ કંટ્રોલ કરવાનું, હેલ્ધી લાઇફસ્ટાઈલ રાખવાનું, નિયમિત કસરત કરવાનું, ખાવામાં જે આજકાલ આપણે બધાને જ ફેટી ફૂડ્સ ગમે છે, પીઝા, બર્ગર્સ, આ બધું ફાસ્ટફૂડ ખાવામાં આવવામાં આવે છે, તે બધાથી મેદસ્વીતા વધે છે. અગર આપણે જો મેદસ્વીતા કંટ્રોલ કરીએ, નિયમિત એક્સરસાઇઝ કરીએ, ડાયટરી કંટ્રોલ રાખીએ તો ફેટી લિવર થાય નહીં અને લિવરને આપણે બચાવી શકીએ છીએ. બિલકુલ વિકાસભાઈ, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું અને એના પછી જ્યારે ડોક્ટર જેના ફેલિયરના કોઝિસ કહેવા હોય તો કયા કયા કહી શકાય ટ્રાન્સપ્લાન્ટ પછીના ફેલિયરના કોઝિસ? ઓકે, એકવાર લિવર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય એ બાદ આ લિવર ખરાબ થાય તો એના શું કારણ હોય, તો એવું જોવા જઈએ તો સૌથી કોમન પ્રોબ્લેમ છે એ રિજેક્શન છે. રિજેક્શનનો અર્થ એ થાય કે દર્દીને આપણે બીજા કોઈ વ્યક્તિનું લિવર લગાવ્યું, તો એ પેશન્ટ જે છે એનું બોડી એ લિવરને પોતાનું નથી સમજતું અને એ પોતાના ઇમ્યુનિટીથી એને બહાર કરવા અથવા એને ઈજા પહોંચાડે છે. એને આપણે જ્યારે એવું કોઈ સિચ્યુએશન ઊભી થાય જ્યાં લિવરના રિપોર્ટ્સ ખરાબ થાય તો એને રિજેક્શન કહે છે. અને આ રિજેક્શન મોટા ભાગે દવાથી, મેડિસિનથી ટ્રીટ કરી શકાતું હોય છે. બીજું કારણ લિવર ખરાબ થવાનું એ છે કે જે એનું ઓરિજિનલ ડિઝીઝ છે કે જેના કારણે એને લિવર ખરાબ થયું હતું, જેમ કે ડાયાબિટીસથી, ફેટી લિવરથી એનું લિવર ખરાબ થયું હોય તો એ દર્દીમાં ડાયાબિટીસ અને ફેટી લિવર પાછું ક્રિએટ થાય અને એનું લિવર ખરાબ થઈ શકે. પછી કોઈ એની આલ્કોહોલની હેબિટ હોય એ રીસ્ટાર્ટ કરી લે તો પાછું થઈ શકે. હિપેરાઇટિસ બી, હિપેરાઇટિસ સી, આ વાયરસની અત્યારે સારી ટ્રીટમેન્ટ અવેલેબલ છે, પણ ભૂતકાળમાં એ વાયરસ ફરી લાગી જતો અને એ લિવરને ખરાબ કરતો. અચ્છા, એક છેલ્લો સવાલ 30 સેકન્ડમાં આન્સર, કે લિવરને સ્વસ્થ કેમ રાખવું એ તો ભાવેશભાઈએ કીધું, પણ એવા કયા સિમ્પટમ્સ જણાય તો તરત જ વિકાસભાઈનો કે ભાવેશભાઈનો સંપર્ક કરવો જોઈએ? જો કોઈ દર્દીને જોન્ડિસ જોવા મળે, પેટમાં પાણી ભરાતું હોય, પગમાં સોજા આવતા હોય, વીકનેસ થતી હોય, વેટ લોસ થતો હોય અને લોહીની ઉલટી તરીકે જોવા મળતું હોય, તો ચોક્કસપણે આ દર્દીઓએ એકવાર તો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન કે હિપેટોલોજીસ્ટનો કન્સલ્ટ કરવો જોઈએ. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે લિવર ટ્રાન્સપ્લાન્ટ વિશે અને લિવરને લગતા રોગો વિશે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી અને આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને ડોક્ટર વિકાસ અને ડોક્ટર ભાવે સાહેબ બંનેનો ખૂબ ખૂબ આભાર કે અમારા દર્શક મિત્રો સુધી લિવરને લગતા તમે ખૂબ જ સારી એવી જાગૃતિ આપી છે. તો દર્શક મિત્રો, આ હતી લિવર ટ્રાન્સપ્લાન્ટને લગતી બાબતો, લિવરને લગતા રોગોની બાબતોની ચર્ચા. આશા રાખીએ છીએ કે આમાંથી ઘણું બધું તમને જાણવા મળ્યું હશે. પરંતુ જેમ વિકાસભાઈએ કીધું એમ કે જો આવા સિમ્પટમ્સ તમને જોવા મળે તો તરત જ તમારે ડોક્ટરનો સંપર્ક કરવો પડે. દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.